નમસ્તે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી મિત્રો આજે આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છે સેમેસ્ટર ટુ અને ફોરની જે પરીક્ષાઓ હતી એના હજુ સુધી પરિણામ આવ્યા નથી બરાબર કયા કારણોસર નથી આવ્યા એ પણ આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છે તો મિત્રો એચએન જ્યુ લેંગ્વેજ લેબ દ્વારા તમને સજોટ અને સાચેટ રીતે સૌથી પ્રથમ માહિતી પૂરી પાડવામાં આવશે તો આવા જ વિડીયો અને એચએન જ્યુને લગતી તમામ માહિતી મેળવવા માટે એચ એન જ્યુ લેંગ્વેજ લેબને તમે સબસ્ક્રાઈબ કરો અને જરૂરથી વિડીયોને લાઇક કરો મિત્રો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો અમે અહીં તમે જોઈ શકતા હશો કે પરીક્ષા વિભાગમાં એચ એન જ્યુનું બરાબર એચએન જીયુનો જ જે દિવ્ય ભાસ્કરમાં આવ્યું હતું ઘણા વિદ્યાર્થીઓને ખબર હશે તો જે ના ખબર હોય તમે શરૂથી અંશુચ વિડીયો જોજો કે કયા કારણોસર હજુ સુધી રિઝલ્ટ નથી આવ્યા અને ક્યારેય આવશે રિઝલ્ટ તો પરીક્ષા વિભાગમાં આર્ટ્સ કોમર્સ અને સાયન્સની જે ચાલીસ જેટલી કોલેજોએ માર્ક્સ જમા ન કરાવ્યા એટલે કે ચાલીસ જેટલી કોલેજોએ હજુ સુધી માર્ક્સ જમા કરાવ્યા નથી બરાબર તો ચાલીસ કોલેજોએ ઇન્ટરનલ માર્ક્સ જમા ન કરાવતા છાત્રોના રિઝલ્ટ અટક્યા એટલે કે ચાલીસ જેટલી કોલેજોએ હજુ સુધી ઇન્ટરનલ એક્ઝામના માર્ક્સ એચ એન જ્યુમાં કે યુનિવર્સિટીમાં જમા નથી કર્યા બરાબર જેના કારણે હજુ સુધી તેના રિઝલ્ટ અટક્યા છે એટલે કે તેના રિઝલ્ટ બની શક્યા નથી બરાબર એટલે કે બની શક્યા નથી ઇન્ટરનલ ન મોકલવાના કારણે તો સેમેસ્ટર ટુ અને ફોરની પરીક્ષાના જે એક લાખ વિદ્યાર્થીઓના પરિણામ અટકી પડતા રોશ એટલે કે એક લાખથી વધુ પણ વિદ્યાર્થીઓના પરિણામ અટક્યા છે કે જ્યાં હજુ સુધી તે ઇન્ટરનલ એક્ઝામના માર્ક્સ ન જવાના કારણે બરાબર એક લાખથી વધુ વિદ્યાર્થીઓના પરિણામ અટક્યા છે તે ઇન્ટરનલના કારણે તો કોલેજોને સૂચના આપી છેલ્લી તક અપાય છે એટલે કે કોલેજને કોલેજોને જે કોલેજોએ ઇન્ટરનલ એક્ઝામના માર્ક્સ નથી મોકલ્યા એવી કોલેજોને સૂચના આપવામાં આવી છેલ્લી તક આપવામાં આવી છે તો તમે જે અહીં જોઈ શકતા હોય કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી લગ્ન આર્ટ્સ કોમર્સ અને સાયન્સ સાયન્સની ચાલીસ કોલેજોએ છેલ્લા છ માસથી માર્ચ જૂન બે હજાર વીસ સેમ ટુ અને સેમ ફોરની સેમ ટુ અને ફોરની બરાબર છ માસની જે માર્ચ જૂનમાં પરીક્ષા લેવા એના હજુ સુધી ઇન્ટરનલ એક્ઝામના માર્ક્સ મોકલ્યા નથી બરાબર તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિમાયક મિતુલ લીલીયાએ જણાવ્યું હતું કે પરીક્ષાના ઇન્ટરનલ માર્ક્સ જમા ન કરાવનાર આ કોલેજોને કડક શબ્દોમાં સૂચના અપાય છે બરાબર તો આગામી ટૂંક સમયમાં તેમના પરિણામો જમા થઈ જશે તો એકસાથે બાકી રહેલા સેમેટર ટુ અને ફોરના એક લાખ વિદ્યાર્થીઓના જે પરિણામ અટક્યા છે તે જલ્દી મૂકી શકાય અને નેક્સ્ટ છે કે મેરિટ બેઝ પ્રોગ્રેશન વિશે કે મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવાનું હતું બરાબર જેથી સંલગ્ન સો જેટલી કોલેજો દ્વારા વિદ્યાર્થીઓના ઇન્ટરનલ માર્ક્સ જમા કરાવ્યું પરંતુ ઉત્તર ગુજરાતની ઓગણીસ આર્ટ્સ ઓગણીસ જેટલી કોલેજો આર્ટ્સ અને પાંચ સાયન્સ અને સોળ કોમર્સ કોલેજોએ હજુ સુધી ઇન્ટરનલ એક્ઝામના માર્ક્સ જમા કરાવ્યા ન હોવાના કારણે વિદ્યાર્થીઓના પરિણામોમાં અટક્યા છે બરાબર વિદ્યાર્થીઓના પરિણામો અટક્યા છે બરાબર તો હજુ સુધી ઘણી કોલેજો છે કે આર્ટ્સ કોમર્સ અને સાયન્સની કે જે ઇન્ટરનલ એક્ઝામ માર્ચ જૂન બે હજાર જે પરીક્ષા લેવાય એના હજુ ઇન્ટરનલ એક્ઝામના માર્ક્સ મોકલવામાં આવ્યા નથી બરાબર મિતુલ દે દેલિયા સાહેબે કડક શબ્દોમાં પણ સૂચના આપી છે અને તેમને કડક શબ્દોમાં સૂચના આપીને તેને દંડ પણ કર્યો છે બરાબર તો નેક્સ્ટ જોઈએ કે ચાલીસ કોલેજોની છાત્રાના ઇન્ટરનલ માર્ક્સ જમા કરવાના ત્રણ દિવસની મુદત એટલે કે આ ચાલીસ કોલેજોને ત્રણ દિવસમાં ઇન્ટરનલ એક્ઝામમાં માર્ક્સ મોકલ આવવાના રહેશે બરાબર તો છ માસથી માર્ક્સ યુનિવર્સિટીમાં જમા ન કરાવતા એક લાખથી વધુ પણ વિદ્યાર્થીઓના પરિણામ અટક્યા છે માર્ક્સ જમા નહીં કરાવે તો તે તે કોલેજોને દંડ થશે તો દંડ શું થશે એ પણ આપણે નેક્સ્ટ જોઈશું બરાબર તો પાટણ દ્વારા કોલેજોને અંતિમ ત્રણ વિદ્યાર્થીઓના छस मास्टर मेरिट यूएस मो इंटरनल मार्क्स जमा बेज जमा के जेमो मेरिट बेज प्रोग्रेशन परिणामों करवा की रह जो कॉलेजों जाहिर कर विलंब थी रहे चे। जमा न कर तो कार्यवाही थे कि जो ये कॉलेजों इंटरनल एग्जाम मार्क्स नहीं मोकले जल्दी तो ये कॉलेजों ना नाम पर विलंब एट के તે કોલેજોના નામ પણ જાહેર કરવામાં આવશે જો તે કોલેજો માર્ક્સ નહીં મોકલે તો બાર બાજુ મોકલી દેશે તો તે કોલેજોના નામ જાહેર કરવામાં આવશે નહીં તો મિત્રો આજના વિડીયોમાં આટલું અને આ જો આ કોલેજો એમના ઇન્ટરનલ એક્ઝામમાં માર્ક્સ મોકલી દેશે તો એની દસ દિવસ પછી તમારું રિઝલ્ટ એટલે કે સેમ ટુ અને સેમ ફોરનું રિઝલ્ટ આવી જશે કારણ કે ઇન્ટરનલ મોકલ્યા પછી પણ માર્કશીટ તૈયારી કરવાની હોય છે બરાબર જો ઓલરેડી તૈયાર છે પણ એમાં હજુ જે કોલેજો નથી મોકલ્યા બરાબર જે કોલેજો નથી મોકલી એમની માર્કશીટો તૈયાર કરવામાં થોડી વાર થઈ શકે છે તો એના દસ દિવસ પછી તમારું રિઝલ્ટ આવી જશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું અને એચએનજીને લગતી તમામ માહિતી મળવા ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકનને ઓલાઈક ઓલ નોટિફિકેશન પ્રેસ કરો તો મળી છે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત